નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કે એમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક વિશે, જેમાં આપણે પ્રસ્તાવના અને સ્વાધ્યાય 13.1 આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એના વિડીયો જો તમારે જોવા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ લેજો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને આપેલી હશે. સૌથી પહેલાં તો એ જોઈ લેજો, એના પછી આગળ એ ચેપ્ટરમાં શું શું આવે છે તેમાં શ્રેણિકના થોડા ગુણધર્મો ભણવાના છે, જે આપણે 9મા ધોરણથી ભણતા તો આવ્યા છીએ, તો એને શ્રેણિકના સ્વરૂપમાં જોવાના છે. તો ચલો આપણે જોઈએ તો શ્રેણિકના સ્વરૂપમાં એ ગુણધર્મો શું આપણને શીખવા મળે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા એવું થાય છે કે જે થિયરિકલ પાર્ટ છે, એટલે કે જે સૂત્રો છે અથવા તો જે રીત છે દાખલા ગણવાની, એ ઘણાને એવો પ્રશ્ન થાય કે શું જરૂરી છે. તો એ ડિપેન્ડ કરે છે તમારી પાચન શક્તિ ઉપર. જેમ કે આપણે જમણવાર હોય તો જમવા જઈએ ત્યારે શરૂઆતમાં આપણને સૂપ અને સ્ટાર્ટર હોય, તો એ એટલા માટે હોય છે કે આપણી જે પાચન કરવાની જે ક્રિયા છે, પાચન ક્રિયા, એનાથી શરૂઆત થાય થોડી ઘણી, અને ધીરે ધીરે જે હેવી ખોરાક ખાતા જઈએ તો એ પચી જાય. તો અહીંયા પણ સેમ એવું જ વસ્તુ છે. આપણે 13.2 સ્વાધ્યાય ગણીશું તો 13.2 સ્વાધ્યાયમાં જે રીતના દાખલા ગણવાના છે, તો એ રીતનો મહાવરો, એટલે કે એ રીત કેવી રીતે ગણવી જોઈએ, એ આજના વિડીયોમાં આપણે જોવાની છે. ચલો તો આજે જોઈએ તો શ્રેણિક પરની પ્રક્રિયાઓ. સૌથી પહેલા તો શ્રેણિક ઉપર જે પ્રક્રિયાઓ થાય છે એ જોવાની છે. તો પહેલી છે શ્રેણિકના સરવાળા. શ્રેણિકના સરવાળામાં સામાન્ય રીતે આપણે જે સરવાળા કરતા હોય એવી જ રીતે કરવાના છે, પરંતુ અહીંયા શ્રેણિક આપણને 2/2, 2/3 એની અલગ અલગ કક્ષાઓ આપણને આપેલી હોય છે. તો એ હવે અલગ અલગ કક્ષાઓમાં આપણે એનો સરવાળો કેવી રીતે કરી શકીએ? તો જો સરવાળો કરવો હોય તો હંમેશા જે તે શ્રેણિક, જે બે શ્રેણિકનો આપણે સરવાળો કરવાનો છે, એની કક્ષાઓ સરખી હોવી જોઈએ. અહીંયા આપણે જોઈએ તો કોલમ કેટલી છે, 3, સોરી હાર કેટલી છે, 3 હાર છે, અને સ્તંભ 2 છે, એટલે કે 3/2 કક્ષા છે. જ્યારે બી જે શ્રેણી છે એના માટે જોઈએ તો આપણને 3 હાર અને 2 સ્તંભ આપેલા છે. તો હવે આ બંનેની કક્ષાઓ સરખી છે માટે એનું આપણે સાદુરૂપ આપી શકીએ. સાદુરૂપ કેવી રીતે આપીશું, બંનેનો સરવાળો કેવી રીતે થાય? તો જો અહીંયા પહેલો 80 છે અને અહીંયા પહેલી 90 છે, એટલે કે પહેલી હારમાં પહેલા સ્તંભમાં જે છે એ બંનેનું સ્થાન સરખું હોવું જોઈએ, એ બંને ઘટકોનો સરવાળો થાય અહીંયા. તો અહીંયા આપણે જોઈશું તો 80 વત્તા 90, એના પછી જોઈએ તો નીચે 75 વત્તા 70, આ બંનેનો સરવાળો થાય. એનાથી નીચે જોઈએ તો 90 વત્તા 75, એના પછી બાજુમાં જોઈએ તો પહેલી હારમાં બીજા સ્તંભમાં જોઈએ તો 60 છે, એવી જ રીતે બીજા શ્રેણીકમાં જોઈએ તો 50 છે, તો એ બંનેનો સરવાળો થશે 60 વત્તા 50. જો તમારે ભૂલ પડતી હોય તો તમે આ બધાને કૌંસમાં પણ લખી શકો છો, જેથી કરીને સાદુરૂપ આપવામાં તકલીફ ના પડે, જે બે ઘટકો છે એકબીજામાં ઘૂસી ના જાય અને આપણને ભૂલ ના પડે. તો એના પછી જોઈએ તો 65 વત્તા 55 આવશે, એના પછી જોઈએ તો 85 વત્તા 75. બસ હવે સાદુરૂપ આપણે આપવાનું છે, સરવાળો કરવાનો છે જે તે ઘટકોનો. તો સરવાળો કરીએ તો આપણને શું મળે, જો 80 વત્તા 90, એટલે કે 170 થશે. એના પછી 75 વત્તા 70, તો 70 ને 70 140, ને 5 145 થશે. એના પછી 90 અને 75, તો 90 ને 70 160, ને 5 165 થશે. એના પછી 60 વત્તા 50 110 થશે. 65 વત્તા 55, તો 120 થશે. 85 વત્તા 75, તો 90 ને 70 160, એટલે કે આ બંનેનો સરવાળો 160. તો અહીંયા આપણે જોઈએ તો આપણને એ પ્લસ બી શું મળ્યો, 170, 145, 165, 110, 120, 160. તો આવી રીતે આપણે સાદુરૂપ આપીને સરવાળો કરી શકીએ. ચલો તો એમાં આગળ એની જે સૂચના છે એ શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈએ સાથે સાથે, કે વ્યાપક રીતે જો સમાન કક્ષાવાળા m/n, મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે, જેમ કક્ષાઓ સરખી હોય બે શ્રેણીકની, તો એમાં a ઇઝ ઇક્વલ ટુ aij અને b ઇઝ ઇક્વલ ટુ bij આપેલ હોય, તો a અને b ના સરવાળાનો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો i અને j માટે cij બરાબર aij પ્લસ bij દ્વારા શ્રેણિક c બરાબર cij ઇન્ટુ m/n વ્યાખ્યાયિત થાય. સાદી ભાષામાં જોઈએ તો મેં તમને અહીંયા ઉપર બતાવ્યું પ્રમાણે કક્ષા 3/2 છે,
બી જે શ્રેણી છે એના માટે 3/2 કક્ષા છે, તો આપણો જે જવાબ મળશે એની પણ કક્ષા કેટલી મળે? 3/2, ત્રણ હાર અને બે સ્તંભો. તો આવી રીતે આપણને જવાબ મળી જાય. એટલે કે આપણે એમસીક્યુમાં પૂછાય કે એ આ કક્ષાનો છે, બી આ કક્ષાનો છે, તો એના ઉપરથી એ પ્લસ બી ની કક્ષા શું હશે? તો એવી રીતે આપણે એ કક્ષા પણ શોધી શકીએ. એનાથી આગળ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર એટલે કેવી રીતે? અદિશ એટલે કે કોઈ નંબર હોય, એ બી સી ડી હોય, અથવા તો 5 6 ગમે તે હોઈ શકે, તો શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અહીંયા આપણે જોઈએ એ આપેલો છે, આને મારે 2a શોધવો છે, એટલે કે જે શ્રેણિક આપ્યો છે એને 2 વડે ગુણવા છે. તો આ દરેક સભ્યને આપણે શું કરીશું? 2 વડે ગુણી દઈશું. એટલે કે અહીંયા 80 છે તો 80 ગુણ્યા 2, 75 છે તો 75 ગુણ્યા 2 થશે, 90 છે તો 90 ગુણ્યા 2 થશે, અહીંયા 60 છે તો 60 ગુણ્યા 2 કરીએ, પછી 65 છે તો 65 ગુણ્યા 2 કરીએ, 85 છે તો 85 ગુણ્યા 2 કરીએ, અને સાદુરૂપ આપીશું એટલે આપણને 2a મળે. એટલે કે 2 છે એ અદિશ થયો. અહીંયા ગુણાકાર કરીએ તો 80 દુ 160, 75 દુ 150, 90 દુ 180, 60 દુ 120, 65 દુ 130 અને 85 દુ 170. તો અહીંયા આપણે જોઈએ તો આપણને આ 2a જે શ્રેણી છે એ મળ્યો છે. એટલે કે 2 અદિશ છે એના વડે આપણે ગુણાકાર કર્યો છે, તો આપણને 2a મળ્યો. તો આપણને શું કહેવા માંગે છે? જો થિયરી થોડી જોઈ લઈએ, જો a ઇઝ ઇક્વલ ટુ aij(m/n) શ્રેણીક આપેલો હોય તો k અદિશ હોય, તો એના દરેક ઘટકને k વડે ગુણવાથી બીજો શ્રેણીક ka મળે. અહીંયા આપણે જો આ દરેક સભ્યને 2 વડે ગુણીએ તો આપણને 2a શ્રેણીક મળ્યો. તો એવી રીતે બીજી રીતે કહીએ તો ka બરાબર k(aij)(m/n) ઇઝ ઇક્વલ ટુ, એટલે કે દરેક સભ્યને આપણે k વડે ગુણવાનો છે. તો આવી રીતે i અને j એ હાર અને સ્તંભ હોય, તેવી રીતે આપણે અદિશનો ગુણાકાર કરી શકીએ. ચલો એનાથી આગળ જોઈએ તો વિરોધી શ્રેણિક. વિરોધી શ્રેણિક કોને કહીશું? તો આપણે જે રીતે 5નો વિરોધી -5 થાય, એવી જ રીતે અહીંયા a આપેલો છે, એ જે શ્રેણિક આપે છે એનો વિરોધી આપણને કે, તો આપણે એને -1 વડે ગુણી કાઢવાનો. એટલે કે જે a શ્રેણિક આપે છે એને -1 વડે ગુણીએ, તો જે તે દરેક સભ્ય છે એની નિશાની બદલાઈ જાય. જેમ કે 3 છે તો અહીંયા -3 થશે, -5 છે તો +5 થશે, 1 છે તો -1 થશે, x પ્લસ છે તો -x થશે. તો આ આપણો એનો વિરોધી શ્રેણિક થયો, -3 -1 5 -x. તો આ આપણો વિરોધી શ્રેણિક આપણે શોધવાનો હોય 1 માર્ક્સમાં, તો આવી રીતે શોધી શકીએ. ચલો એનાથી આગળ શ્રેણિકનો તફાવત જોઈએ. તો આગળ આપણે જે સરવાળો જોયો તો એના આધારે આપણે એનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી. તો અહીંયા જુઓ તો એ અને બી ની બાદબાકી કરવાની કીધી છે. તો એ અને બી ની બાદબાકીમાં જોઈએ તો માઇનસ છે એને -1 વડે, એટલે કે એનો સહગુણક જોઈએ બી નો, તો -1 થાય. તો એ પ્લસ -1 બી એવી રીતે આપણે દર્શાવી શકાય. સિમ્પલી આપણે એનો સરવાળો કર્યો છે, એટલે કે એ અને બી નો વિરોધી બંનેનો સરવાળો કરીએ એટલે આપણને એ અને બી ની બાદબાકી મળે. તો આવી રીતે આપણે શ્રેણિકનો તફાવત પણ મેળવી શકીએ છીએ. સિમ્પલી જે ઘટકો છે એ તે ઘટકની આપણે બાદબાકી કરીશું. ઋણ આવે તો ઋણ દર્શાવીશું, ધન આવે તો ધન દર્શાવીશું. એના પછીનો ગુણધર્મ જોઈએ તો શ્રેણિકના સરવાળાના ગુણધર્મ, જે અગાઉ પણ આપણે ધોરણ 9માં ભણી ગયા હતા એ જ નિયમો છે. સૌથી પહેલા તો ક્રમનો નિયમ. જો એ ઇઝ ઇક્વલ ટુ એ આઈજે, બી ઇઝ ઇક્વલ ટુ બી આઈજે સમાન કક્ષાવાળા હોય તો આપણે ક્રમનો નિયમ જાળવી શકીએ. એટલે કે એ પ્લસ બી અને બી પ્લસ એનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે શું કરી શકીએ? તો જુઓ અહીંયા એ આઈજે અને બી આઈજે નો સરવાળો આપણે કર્યો. હવે ક્રમનો નિયમ જાળવીએ તો શું થશે? બી આઈજે છે એને પહેલા લખીએ, બી આઈજે પ્લસ એ આઈજે. હવે આ બંનેનો ક્રમ આપણે બદલી નાખ્યો, ફરીથી એને અલગ અલગ કરીએ તો શું મળે આપણને? બી આઈજે પ્લસ એ આઈજે. હવે બી આઈજે અને એની જગ્યાએ આપણે બી લખી શકીએ વત્તા એ આઈજે ની જગ્યાએ આપણે એ લખી શકીએ. તો અહીંયા જો એ પ્લસ બી બરાબર આપણે બી પ્લસ એ પણ લખી શકીએ. તો આ થયો ક્રમનો નિયમ, જે અગાઉ પણ ભણ્યા હતા, અત્યારે આપણે શ્રેણિકના સ્વરૂપમાં ભણવાનો છે. ચલો એનાથી આગળ જોઈએ તો જૂથનો નિયમ છે. જૂથના નિયમમાં તો આપણને ખબર છે કે ગ્રુપ બનાવવાનું હોય છે.
તો અહીંયા જુઓ ત્રણ છે, એ પ્લસ બી પ્લસ સી, તો એમાં આપણે જૂથ જોઈએ તો સૌથી પહેલા તો એ અને બી નું જૂથ છે, એટલે કે એ આઈ જે પ્લસ બી આઈ જે પ્લસ સી આઈ જે છે. હવે આપણે ગ્રુપ એનું ચેન્જ કરીશું તો શું થશે, એ આઈ જે પ્લસ બી આઈ જે અને સી આઈ જે નું આપણે ગ્રુપ બનાવ્યું. તો અહીંયા આપણને જે શ્રેણી છે એ કેવી રીતે મળે છે, તો જો એ આઈ જે બરાબર આપણે કેપિટલ એ લઈશું વત્તા બી આઈ જે બરાબર કેપિટલ બી, સી આઈ જે બરાબર પ્લસ સી. તો અહીંયા આપણે જોઈએ તો એ પ્લસ બી પ્લસ એટલે કે એ અને બી નું જૂથ છે, એના ઉપરથી આપણે બી અને સી નું જૂથ પણ બનાવ્યું. એનાથી આગળનો ગુણધર્મ ત્રીજા નંબરે જોઈએ તો સરવાળા માટેના તટસ્થ શ્રેણીકના અસ્તિત્વનો ગુણધર્મ. તો સરવાળા માટે તટસ્થ એકમ કયો છે આપણને ખબર છે કે જીરો છે. તો એવી રીતે અહીંયા પણ જે જીરો શ્રેણી છે એ તટસ્થ કહેવાય. તો સરવાળા માટે તટસ્થ શ્રેણી કયો કહેવાય, જીરો શ્રેણી. તો અહીંયા જો આપણે એમ બાય એન શ્રેણી હોય કક્ષાનો, એમ બાય એન કક્ષાનો, તો એ પ્લસ જીરો એટલે કે જે તે શ્રેણી છે એમાં શૂન્ય શ્રેણી ઉમેરીએ, અથવા તો જે શૂન્ય શ્રેણી છે એમાં જે તે શ્રેણી ઉમેરીએ, તો આપણને જવાબ મળે એ જ, એટલે કે જે મૂળ શ્રેણી છે એ પોતે જ મળે. બીજા શબ્દોમાં જે ઓ છે એટલે કે શૂન્ય શ્રેણી છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહી શકાય. એનાથી આગળ જોઈએ તો પાંચ ચોથા નંબરે વિરોધી શ્રેણીનું અસ્તિત્વ. વિરોધી શ્રેણી કોને કહીશું, તો જે ઋણ સંખ્યા માઇનસ વન છે એને આપણે વિરોધી શ્રેણી કહીશું. તો અહીંયા જો એ પ્લસ માઇનસ એ એટલે કે જે તે શ્રેણી છે એ અને એનો વિરોધી શ્રેણીનો સરવાળો કરીએ તો આપણને શૂન્ય શ્રેણી મળે. વિરોધી શ્રેણીના અસ્તિત્વમાં આપણે જે તે શ્રેણી હોય એ અને એના વિરોધી શ્રેણીનો સરવાળો કરીશું તો આપણને કયો શ્રેણી મળે, શૂન્ય શ્રેણી મળે. તો આ વિરોધી શ્રેણીના અસ્તિત્વનો ગુણધર્મ થયો. એનાથી આગળ જોઈએ તો શ્રેણીકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મ. એમાં પણ સેમ વસ્તુ અગાઉ જોઈએ પ્રમાણે કે કે ઇન્ટુ એ પ્લસ બી હોય તો એને આપણે કે એ પ્લસ કે બી વડે દર્શાવી શકાય. એવી રીતે બીજો ગુણધર્મ કેવો છે કે અહીંયા અચળ ખાલી કે હતો, જ્યારે અહીંયા કે પ્લસ એલ બે છે અને શ્રેણીક એક જ છે, તો એમાં બંનેમાં સેમ એવું થશે કે ગુણ્યા એ વત્તા એલ ગુણ્યા એ થશે. તો અહીંયા કે અને એલ બંને અદિશ છે અને એનો બંનેનો ગુણાકાર કરી શકાય. તો ચલો એનાથી આગળ શ્રેણીકોના ગુણાકાર આપણે જોઈએ. તો આ અગત્યનો મુદ્દો છે અને તમારે આગળનું જે સ્વાધ્યાય છે એમાં ખૂબ ધ્યાનપૂર્વક તમારે એનું ઉપયોગ કરવાનો છે, એટલે આ રીતને ધ્યાનપૂર્વક જોજો જેથી કરીને તમારે જે સ્વાધ્યાય ગણવાનું છે એમાં ખાલી સરવાળાને બાદબાકી તમારે કરવાના રહે, એના સિવાયનું બધું અહીંયા તમને આવડી જાય. થોડી એક બે દાખલામાં પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝીલી તમને આવડી જશે. તો અહીંયા મેં તમને એક ટુ બાય ટુ અને એક ટુ બાય વનનો શ્રેણીક તમને આપ્યો છે. જો તો આ પહેલો શ્રેણીક છે એની કક્ષા જોઈએ તો ટુ બાય ટુ કહેવાય, અને બીજો શ્રેણીક છે એમાં બે હાર અને એક સ્તંભ છે એટલે કે ટુ બાય વનનો શ્રેણીક થયો. તો જ્યારે જ્યારે શ્રેણીકોનો ગુણાકાર કરવો હોય એટલે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે બે શ્રેણીક છે એની કક્ષાઓ પહેલાં નક્કી કરો. આપણે અહીંયા એ બી શોધવો છે એટલે કે એ અને બી નો ગુણાકાર શોધવો છે, તો એના માટે તમારે શું કરવું પડે, તો જે પહેલો શ્રેણીક છે એની પાછળની કક્ષા એટલે કે આ બે અને જે બીજો શ્રેણીક છે એની આગળની કક્ષા, તો એ બંનેનો જે નંબર છે એ સરખો હોવો જોઈએ. જેમ કે અહીંયા પહેલા શ્રેણીક માટે ટુ બાય ટુ નો શ્રેણીક છે, બીજા શ્રેણીક માટે ટુ બાય વન નો શ્રેણીક છે, તો આ બે અને અહીંયા બે એ બંને સરખા હોવા જોઈએ. તો આ બંનેને આપણે કાઢી નાખીએ તો આપણો જે એ અને બી નો ગુણાકાર, જો બંને સરખા હોય તો ગુણાકાર શક્ય છે, અને ગુણાકાર શક્ય છે તો એનો જવાબ કેટલો મળશે તે બંનેને આપણે ચેકી નાખીએ તો આપણને શું મળે, ટુ બાય વન. એટલે કે આપણે જે એ બી મળશે એની કક્ષા કેટલી હશે, તો ટુ બાય વન હશે. ચલો હવે આપણે જોઈએ કે બંનેનો ગુણાકાર કેવી રીતે કરવાનો. અહીંયા આપણે નક્કી કર્યું કે બંનેનો ગુણાકાર તો શક્ય છે, પણ કેવી રીતે. અહીંયા આપણે આડા અને ઊભાનો નિયમ એટલે કે કાટા કાટા, આડી રીતે પણ કાપી શકીએ અને ઊભી રીતે કાપી શકીએ. તો સૌથી પહેલાં આડું જવાનું પછી ઊભું જવાનું. તો અહીંયા જુઓ આડું જઈએ તો આપણે બે અને પાંચ પહેલી રો મળે છે, ઊભું જઈએ તો ચાર અને ચાલીસ એવી રીતે મળે છે. તો આપણે આડું અને ઊભું જઈશું. તો પહેલાં તો અહીંયા પહેલો ઘટક બે છે, અહીંયા પહેલો ઘટક ચાર છે, તો શું કરીશું, બે ગુણ્યા ચાર આ બંનેનો ગુણાકાર કરીશું. બે ગુણ્યા ચાર એ બંનેનો ગુણાકાર કરીશું, અને એની જોડે જોડે જે પાંચ એટલે કે બીજો ઘટક છે એ હારનો
અને આ 4 અને 40 માં એ જે સ્તંભ છે એનો બીજો ઘટક 40, એ બંનેનો ગુણાકાર કરીશું તો 5 × 40 આ બંનેનો ગુણાકાર કર્યો અને આ બંનેનો સરવાળો થાય, એટલે કે જે પહેલા બે ઘટકોનો આપણે ગુણાકાર કરીએ છીએ, બીજા બે ઘટકોનો ગુણાકાર કરીએ છીએ અને એ બંનેનો સરવાળો. ચલો તો આપણે બીજા માટે જોઈએ, તો 8 10 બીજી હાર થઈ અને જે સ્તંભ છે એ નહીં, અહીંયા કોઈ બીજો સ્તંભ છે અને એક જ સ્તંભ છે તો એનો ઉપયોગ કરીશું. તો 8 અને 4 નો ગુણાકાર કરીશું, 8 × 4 કરીશું વત્તા 10 × 40 કરીશું અને આ બંનેનો તો સરવાળો થાય છે, તો આપણને અહીંયા શ્રેણિક મળી ગયું. જો અહીંયા બે હાર અને એક સ્તંભ, તો આપણો શ્રેણિક કયો મળ્યો? 2/1. તો અહીંયા પણ આપણે અગાઉથી નક્કી કર્યું હતું કે આપણને જે AB મળશે ગુણાકાર એ 2/1 મળશે. ચલો અહીંયા સાદુરૂપ આપીએ એટલે આપણને AB મળી જાય. તો 4 2 8 વત્તા 5 6 20 એટલે કે 200. નીચે જોઈએ તો 8 6 32 વત્તા 10 6 40 અને પાછળ 0. તો આનું સાદુરૂપ હજુ આગળ આપીએ તો આપણને શું મળે? 208 અને નીચે જોઈએ તો 432. તો આ આપણો AB થયો, એટલે કે આ આપણો ફાઇનલ જવાબ થયો. આપણે એ અને બી બે શ્રેણીકો આપ્યા હોય તો ગુણાકાર આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. આપણે એનો જવાબ પણ અગાઉથી નક્કી કરી શકીએ છીએ. કક્ષા વાળો MCQ તમારે પરીક્ષામાં પૂછાતો હોય છે કે એ અને બીની આ પ્રમાણે તમારે શ્રેણીક આપ્યા હોય તો AB શું મળે અથવા તો AB ની કક્ષા શું મળે એ તમારે પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આવી રીતે તમે ગુણાકાર કરો છો. ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈને જોઈએ. અગાઉ તો આપણે 2/2 નો શ્રેણીક જોયો હતો, અહીંયા આપણે જોઈએ તો 2/3 નો શ્રેણીક છે, એટલે કે 2/3, બે હાર અને 3 કોલમ. જ્યારે ડી છે એમાં જુઓ હાર કેટલી છે, તો 3 હાર અને 2 કોલમ છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે પહેલેથી નક્કી કરી શકાય. એના માટેની મેં ટ્રીક તમને કીધી કે જે પહેલો શ્રેણીક છે અહીંયા આપણે CD શોધવાનો છે, તો CD શોધવા માટે જે પહેલો સી છે તો એનો પાછળનો ઘટક એટલે કે એમાં સ્તંભ કેટલા છે એ જોવાના, અને જે એના પછીનો જે શ્રેણીક છે એમાં હાર કેટલા છે એ જોવાના. બંને સરખી હોય તો ગુણાકાર શક્ય છે. અહીંયા બંને સરખા છે, બંનેને ઉડાડી દઈશું તો આપણને શું વધે છે? 2/2, એટલે કે 2/2 એ આપણો CD હશે એની કક્ષા. આપણે બંનેનો ગુણાકાર કરીશું બંને શ્રેણીકનો, તો બંને શ્રેણીકના ગુણાકારની જે કક્ષા હશે એટલે કેટલી હશે? 2/2 હશે. તો અહીંયા આપણે ચલો ગુણાકાર કરીએ તો શું જવાબ મળે છે? આડું અને ઊભું, આડું અને ઊભું. તો પહેલી હરોળમાં આપણે આડા જઈએ ને અહીંયા કોલમમાં ઊભા જઈએ, તો જો 1 નો ગુણાકાર 2 સાથે થાય, -1 નો ગુણાકાર -1 સાથે થાય, 2 નો ગુણાકાર 5 સાથે અને આ બધાનો સરવાળો. તો ચલો જોઈએ, 1 × 2, 1 × 2 થશે વત્તા -1 × -1 વત્તા 2 × 5. આ બંનેનો એટલે કે જેનો જે બે ઘટકો સરખા છે, પહેલા પહેલાનો ગુણાકાર, બીજા બીજાનો ગુણાકાર, ત્રીજા ત્રીજાનો ગુણાકાર, પણ એ બધાનો તો સરવાળો. આ પહેલાનું થઈ ગયું. એવી રીતે પહેલી હાર અને બીજો સ્તંભનું લઈએ, આ પહેલી હાર છે એનો અને આ બીજા સ્તંભનું લઈએ, તો આ પહેલી હાર અને બીજો સ્તંભ એટલે કે એનું સ્થાન અહીંયા મળે. તો આપણે અહીંયા કેવું કરીશું? 1 × 7 કરીશું વત્તા -1 × 1 કરીશું વત્તા 2 × 4 કરીશું અને આનું આપણે સાદુરૂપ આપીશું. પરંતુ અહીંયા આપણને બીજી હાર અને આ પહેલો અને બીજો સ્તંભ બાકી છે તો એનું સેમ કરીશું. તો અહીંયા જો 0 છે ઘટક, તો 0 × 2 વત્તા 3 × -1 વત્તા 4 × 5. તો આ ગુણાકાર થયો. એવી રીતે આપણે આ બીજી હાર અને બીજા સ્તંભ માટે જોઈશું. તો સૌથી પહેલા તો 0 છે તો 0 નો 7 સાથે ગુણાકાર વત્તા 3 છે તો 3 નો 1 સાથે ગુણાકાર વત્તા 4 છે તો એનો -4 સાથે ગુણાકાર. બસ તો આ રીતે ગુણાકાર કરીને આપણે સાદુરૂપ આપીશું તો આપણને CD મળી જાય. ચલો જોઈએ, 2 × 1 = 2 વત્તા અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, પહેલાં સાદુરૂપ આપી દેવાનું, તો માઇનસ માઇનસ પ્લસ, 1 × 1 = 1 તો +1. અહીંયા જોઈએ તો 5 2 10, 2 × 0 એટલે 0, -3, 3 × 3 +-, વત્તા 4 5 20 થશે. ચલો 7 × 7, અહીંયા જોઈએ તો 1 - 1 - 1 થશે, એના પછી જોઈએ તો 4 2 8 થશે,
નીચે જોઈએ તો 7 × 0 એટલે 0 થાય, 3 × 1 3 પ્લસ 3, 14 × 16 પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ 16 થશે. હજુ આનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ શું મળે છે ચલો જોઈએ. તો અહીંયા સાદુરૂપ આપો, 10 વત્તા 2 વત્તા 1 એટલે કે 13 થશે. નીચે સાદુરૂપ આપે તો 20 માંથી 3 જાય તો 17 આવે. અહીંયા સાદુરૂપ આપે તો 8 અને 7 15, ધનનો પહેલા સરવાળો કરીએ પછી બાદ બાકી કરીએ, તો 15 માંથી 1 જશે તો 14 આવશે. અને નીચે જોઈએ તો 16 માઇનસ છે 3 પ્લસ છે, સાદુરૂપ બાદ બાકી થાય, 16 માંથી 3 જાય તો -13. તો અહીંયા જુઓ આપણને જે જવાબ મળ્યો એ કઈ કક્ષા થઈ, એની 2/2. અને જ્યારે આપણે શરૂઆતમાં જોયું હતું કે જવાબ શું મળશે એનું પ્રિડિક્શન કર્યું હતું તો એમાં પણ 2/2 હતો. તો આવી રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ. અને 2/2 નો હોય કે 3/3 નો હોય, ગમે તે હોય, સિમ્પલી આવી રીતે આપણે જે પદ્ધતિ છે ગુણાકારની એ કરવાની છે. ચલો એનાથી આગળ આપણે જોઈએ તો એક નોંધ છે, એટલે કે આપણે એ બી નો ગુણાકાર તો જોયો જ, સાથે સાથે સી ડી નો ગુણાકાર જોયો, પણ એમાં ધ્યાન શું રાખવાનું તમારે જુઓ. એ બી અને બી એ વ્યાખ્યાયિત હોય પરંતુ એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એ થાય એવું અર્થઘટન પણ શ્રેણીકની પ્રત્યેક જોડ એ અને બી ના ગુણાકાર કરી શકાય નહીં. એટલે કે અહીંયા જુઓ એ અને બી નું ઉદાહરણ આપ્યું છે, બે શ્રેણીક લીધા છે, બંનેનો ગુણાકાર એ બી અને બી એ બંનેનો ગુણાકાર શું મળે છે, 30 અને 08. દરેક વખતે આ શક્ય નથી, એટલે કે એ બી બરાબર બી એ થાય એવું દરેક વખતે શક્ય નથી. એ બી અને બી એ બંને અલગ અલગ પણ હોઈ શકે, એટલે એ બી અને બી એ બંને સરખા હોય નહીં, બંનેનો ગુણાકાર ક્રમ સરખો હોઈ શકે નહીં. તો ચલો એનાથી આગળ જોઈએ તો શ્રેણીકોના ગુણાકારના ગુણધર્મો. પહેલો છે જૂથનો નિયમ. કોઈ પણ ત્રણ શ્રેણીક માટે આપણે જોઈએ તો એ બી અને સી માટે જો એ બી ઇન્ટુ સી અને એ ઇન્ટુ બી સી વ્યાખ્યાયિત હોય તો એ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સી. એવી રીતે વિભાજનના નિયમમાં જોઈએ તો પહેલો છે એ ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એ સી. નીચે જોઈએ તો એ પ્લસ બી ઇન્ટુ સી બરાબર એ સી પ્લસ બી સી. તો અહીંયા આપણે વિભાજનનો નિયમ પણ સાબિત કરી શકાય છે, પરંતુ થોડીક જે નોંધ છે એ ધ્યાન રાખવાની કે અહીં સમાનતાની નિશાનીને બંને તરફના શ્રેણીકના ગુણાકાર વ્યાખ્યાયિત છે તેવું સ્વીકાર્યું છે, એટલે કે એ બી બરાબર બી એ થાય છે એવું સ્વીકાર્યું છે, માટે આ વિભાજનનો નિયમ સત્ય છે. અને એનાથી આગળ છેલ્લો 3 નંબરનો, ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ, એટલે કે પ્રત્યેક ચોરસ શ્રેણીક એ ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણીક આઈ અસ્તિત્વ ધરાવે છે કે જેથી આઈ એ બરાબર એ આઈ બરાબર એ થાય, એટલે કે એકમ શ્રેણીક હોય. એકમ શ્રેણીક કોને કહીશું, તો જેનો આપણે જોઈએ તો 1 0 0 0 1 0 0 0 1, તો આને આપણે એકમ શ્રેણીક કહીશું. તો એકમ શ્રેણીકનો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ એ ના એ જ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ જે વિડીયોમાં આપણે આખી જે પદ્ધતિ છે, એટલે કે આપણે 3.2માં જે દાખલા ગણવાના છે એના માટેની જે રીતો છે, જે ગુણાકારના નિયમો છે, એમાં સમજણ પડી હશે. સમજણ પડી હોય તો તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો, આના રિલેટેડ જેટલા દાખલા હોય એની જાતે પ્રેક્ટિસ કરજો. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના દાખલા ગણીશું અને તમારે ઉદાહરણના દાખલા જાતે ગણવાના છે. તો આ વિડીયો ઉપરથી જો તમને ઉદાહરણના દાખલામાં સમજ પડે તો જાતે ગણવાની કોશિશ કરજો. આપણે મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો. તમારી આસપાસ બીજા 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એમને આ વિડીયો શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવા જ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા માટે આવતી રહેશે. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિંદ, વંદે માતરમ.